108 ની સુવિધા નરેન્દ્ર મોદીજી જે કરીને ગયા, એક સમય એવો હતો, મેં મારા પોતાનો અનુભવ છું, કોંગ્રેસ સરકારમાં મારા ગામમાં એક બનાવ બન્યો હતો, મારે એને લઈને જવાનું થયું, રોડની વ્યવસ્થા નહીં પહેલી તો, ટેમ્પાઓ હોતતો 3 કલાક થયા, જીબો હોતતો પોલીસ કમ્પ્લેન કરતો, ડૉક્ટરોને મળતો શેરા પીએસસી ગોધરા પીએસસી કરતો, બરોડા જ્યારે બચાવવા માટે પહોંચવાનું થયું તો 12 કલાક લાગ્યા હતા. મોદીજીના આવ્યા પછી આ 108ની સુવિધાથી લાખો માણસોના જીવ બચ્યા છે. આજે અમારે અહીંયા કોઈ ડિલિવરી હોય 15 મિનિટમાં ગાડી આવી જાય અને 1.5 થી 1.25 કલાકમાં એ દર્દી સ્થળ પર પહોંચી જાય અને પાછું ભાડું નહીં. ગરીબમાં ગરીબ માણસ 108માં જાય અને સુવિધામાં પહોંચી જાય એવા કેટલા અસંખ્ય જીવો બચ્યા છે. સીધો 108નો મોબાઈલ નંબર મારવામાં પણ ખર્ચો નહીં, કોઈ પણ વ્યક્તિ મારી શકે, રોડ પર ઊભો રહીને કોઈ મારી દે, એક્સિડન્ટ પણ થાય તો આ સુવિધા ઉપલબ્ધ છે. આજે મહિલાઓ માટે 181 ઉપલબ્ધ છે. કોઈ પણ મહિલાએ અમારી રાતની ગુજરાતની અંદર 12 વાગ્યે 2 વાગ્યે 4 વાગ્યે આરામથી ફરી શકે છે. જ્યારે આ 108ને જોઈને આજે હિન્દુસ્તાનની અંદર આ પ્રક્રિયા કેટલા વર્ષો પછી મોદીજી ચાલુ કરીને ગયા, ફરી મોદીજી પ્રધાનમંત્રીમાં ગયા ત્યારે આ દેશની અંદર ચાલુ થઈ રહી છે. એમાં ગુજરાત કેટલું આગળ કહેવાય. બીજી વાત કરીએ કે મોદીજીના મુખ્યમંત્રી બન્યા પછી મારા પોતાના અનુભવ મુજબ કોઈ બેન સભરગા હોય તો એ જેને 6 માસ થયા પછી એની મફત સારવાર ચાલુ થાય, એનો જન્મ પણ ત્યાં આગળ હોસ્પિટલમાં થાય, એના પણ પૈસા જન્મના સરકાર ચૂકવતી થઈ, એ મોદીજીની યોજના દાખલ કરી છે. આજે એ બાળક જન્મે નહીં તા પહેલા એના શરૂ થાય, બાળક જન્મ્યા પછી આંગણવાડીની અંદર નાનું બાળક ખાવાનું નથી શીખ્યું હજુ, મારો પોતાનો અનુભવ છે, છતાં એનું અનાજ, એની દાલ, એનું તેલ એની માતાના ખોરાક માટે આપે, આવી કઈ સરકાર હોઈ શકે? બાળક જન્મ્યું નથી એના પહેલાથી યોજના દાખલ કરનાર મોદીજી, માણસ મૃત્યુ પામી જાય એના વારસદારને 2 લાખ રૂપિયા મળી જાય, પૂરું જીવનની યોજના આપનારા મોદીજી જેવો નેતા વડાપ્રધાન આ દુનિયામાં તો શું પણ કોઈ જગ્યાએ પેદા ના થાય. એટલે એવું નેતૃત્વ જ્યારે હિન્દુસ્તાનમાં હોય ને ત્યારે બીજું કંઈ વાક્ય ના આવે, કોઈ પક્ષ યાદ બી ના આવે, ઓનલી ફોર મોદીજી યાદ આવે, ગુજરાતના અમારો બાળક છે પણ તો પુત્ર છે એ યાદ આવે અને બીજેપી પાર્ટી યાદ આવે.